આપણે આ વિડીયોમાં x બરાબર 1 થી x બરાબર 3 વચ્ચેના અંતરાલમાં વક્ર y બરાબર x નો વર્ગ વત્તા 1 ની નીચેનો વિસ્તાર શોધવાનો પ્રયત્ન કરીએ. આપણે આ વિસ્તાર શોધવાનો પ્રયત્ન કરીએ અને સરખી પહોળાઈના 4 લંબચોરસને વક્રની અંદરના ભાગમાં દોરીને આપણે તેને શોધી શકીએ. તો આપણે સૌ પ્રથમ 4 લંબચોરસ દોરીએ. તે કંઈક આ રીતે દેખાશે. આપણે સમાન પહોળાઈવાળા 4 લંબચોરસ દોરી રહ્યા છીએ. તે કંઈક આ રીતે દેખાશે. આ પ્રમાણે આપણે હજુ ઉપરના લંબચોરસને વ્યાખ્યાયિત નથી કર્યું, પરંતુ આપણે હવે જોઈએ કે જો તેની પહોળાઈ સમાન હોય તો તેની પહોળાઈ કઈ હોવી જોઈએ. આપણે તેની પહોળાઈને ડેલ્ટા એક્સ કહી શકીએ. આપણે અહીં આ પહોળાઈને ડેલ્ટા એક્સ કહી શકીએ. માટે ડેલ્ટા એક્સ બરાબર કાપેલું કુલ અંતર. આપણે અહીં 3 પર પૂરું કર્યું, તેથી 3 ઓછા આપણે જ્યાંથી શરૂ કર્યું એટલે કે 1 ભાગ્યા. આપણે 4 સમાન પહોળાઈના લંબચોરસ જોઈએ છે માટે ભાગ્યા 4, તેથી તેના બરાબર અડધું થશે. માટે આ પહેલા અંતરાલમાં બે સીમાઓની વચ્ચે પહેલા અને બીજા લંબચોરસની વચ્ચે 1.5 મળે. ત્યારબાદ આપણે અડધું 2 સુધી જઈએ છીએ. ત્યારબાદ આપણે અહીં 2.5 લઈએ અને પછી અડધાથી 3 લઈએ. હવે આપણે જોઈએ કે આ લંબચોરસની ઊંચાઈ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. ઊંચાઈને વ્યાખ્યાયિત કરવા આપણે લંબચોરસની ડાબી બાજુએ વ્યાખ્યાયિત થયેલી સીમાનો ઉપયોગ કરી શકીએ. અથવા વિધેય ડાબી બાજુની કિંમત આગળ ઉકેલાયું છે તે કિંમત લઈ શકીએ. અહીં આ પહેલા લંબચોરસમાં આ બિંદુ f(1) થશે. અહીં આ બિંદુ f(1) થાય. આપણે કહી શકીએ કે આ પહેલા લંબચોરસની ઊંચાઈ છે. હવે બીજા લંબચોરસની ડાબી સીમાને લઈએ, જ્યાં વિધેય 1.5 આગળ ઉકેલાયું છે. માટે અહીં આ f(1.5) થશે અને આ તેની ઊંચાઈ થશે. તેવી જ રીતે આ ત્રીજું લંબચોરસ છે અને અહીં વિધેય 2 આગળ ઉકેલાયું છે, તેથી આ f(2) થશે. આ ત્રીજું લંબચોરસ અને અંતિમ લંબચોરસ માટે વિધેય 2.5 આગળ ઉકેલાયું છે. આ ચોથું લંબચોરસ, તેથી અહીં આ f(2.5) થશે, એટલે કે તેની ઊંચાઈ 2.5 થશે. યાદ રાખો કે અહીં આપણે લંબચોરસની ડાબી બાજુની સીમા અને વિધેય જ્યાં ઉકેલાયું છે તેના આધારે લંબચોરસની ઊંચાઈ મેળવી છે. હવે આ બધા લંબચોરસનો સરવાળો કરીને વિસ્તારનો અંદાજો કઈ રીતે મેળવી શકાય? સ્પષ્ટ રીતે જોઈએ તો આ સચોટ અંદાજ નથી, કારણ કે આપણે અહીં આ બધો વિસ્તાર છોડી રહ્યા છીએ. આપણે તેનો સમાવેશ નથી કરી રહ્યા, પરંતુ આ એક અંદાજો જ છે. જો કદાચ આપણી પાસે વધુ લંબચોરસ હોય તો વધુ સારો અંદાજો મેળવી શકાય. હવે દરેક લંબચોરસનો વિસ્તાર મેળવીએ. સૌપ્રથમ પહેલા લંબચોરસનો વિસ્તાર મેળવીએ. પહેલા લંબચોરસનો વિસ્તાર બરાબર ઊંચાઈ જે f(1) છે ગુણ્યા તેનો પાયો જે ડેલ્ટા એક્સ છે, વત્તા બીજા લંબચોરસ માટે f(1.5) જે તેની ઊંચાઈ છે ગુણ્યા ડેલ્ટા એક્સ જે તેની પહોળાઈ છે, વત્તા ત્રીજા લંબચોરસ માટે તેની ઊંચાઈ f(2) છે અને તેની પહોળાઈ ડેલ્ટા એક્સ છે, અને ચોથા લંબચોરસ માટે તેની ઊંચાઈ f(2.5) છે અને તેની પહોળાઈ ડેલ્ટા એક્સ છે. આ કરવાથી આપણને વક્રની અંદરનો અંદાજિત વિસ્તાર મળે. આના બરાબર વક્રની અંદરનો અંદાજિત વિસ્તાર. હવે આપણે તેને ઉકેલીએ તો તેના બરાબર f(1)(1)² + 1 એટલે કે 2 મળે. 2 ગુણ્યા ડેલ્ટા એક્સ એ અડધું છે, અડધું વત્તા 1.5 આગળ વિધેયનું સાદું રૂપ આપીએ તો 1.5² જે 2.25 થશે, વત્તા 1 એટલે કે 3.25
ગુણ્યા અડધું વત્તા બે આગળ વિધેયને ઉકેલીએ તો બેનો વર્ગ વત્તા એક એટલે કે પાંચ થશે ગુણ્યા અડધું વત્તા 2.5 આગળ વિધેયને ઉકેલતા 2.5નો વર્ગ જે 6.25 થાય અને વત્તા 1 એટલે કે 7.25 7.25 ગુણ્યા અડધું. હવે આપણે આ દરેક પદમાંથી અડધાને સામાન્ય લઈ શકીએ. 2 વત્તા 3.25 વત્તા 5 વત્તા 7.25. હવે તેનું સાદું રૂપ આપીએ. 2 વત્તા 5 બરાબર 7 અને 3.25 વત્તા 7.25 એટલે કે તેના બરાબર 10.50 થશે અને 10.50 વત્તા 7 એટલે કે 17.5 તેના બરાબર 1/5 ગુણ્યા 17.5 તેના બરાબર 8.75 જે આપણને અંદાજ આપે છે. મેં અહીં જે પ્રમાણે વિધેય માટે દોર્યું છે તે ઓછો અંદાજ થશે કારણ કે આ બધા ગુલાબી ભાગનો સમાવેશ મેં કર્યો નથી, તેથી તે ઓછો અંદાજ છે. પરંતુ તે વક્રની નીચેના વિસ્તારનો અંદાજ છે. હવે પછીના વિડીયોમાં આપણે અંદાજિત વિધેય અને અંદાજિત લંબચોરસની સંખ્યા લઈને તેને સામાન્ય બનાવીશું, જેમાં આપણે લંબચોરસની ડાબી બાજુ નહીં પરંતુ જમણી સીમાનો ઉપયોગ કરીને ઊંચાઈ મેળવીશું અથવા મધ્યબિંદુનો ઉપયોગ કરીશું અથવા લંબચોરસનો ઉપયોગ કરીશું નહીં, તેને બદલે કદાચ સમલંબનો ઉપયોગ કરીશું.